મુંદ્રા ખાતે આવેલ મહિલા અને બાળ વિકાસ અંતર્ગત ચાલતી ચાઇલ્ડ લાઇન સંસ્થા દ્વારા ચાઇલ્ડ લાઇન થી દોસ્તી અભિયાન ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત ચાલતા ચાઇલ્ડ લાઇન 1098 એ મુસીબતમાં મુકાયેલ બાળકો માટે ભારતની પ્રથમ અને 24 કલાક ચાલતી મફત ફોન સેવા જેમાં 1 થી 18 વર્ષના બાળકો માટે કાર્યરત છે, જેમાં કચ્છમાં સંસ્થાના 3 સેન્ટર છે, જે મુંદ્રા મધ્ય યુસુફ મહેર અલી સેન્ટર દ્વારા ચલાવવામાં આવે છે. આ સંસ્થા અત્યારે ઝુંપડપટ્ટી વિસ્તારોના 25 બાળકોને દત્તક લઈને એમને શિક્ષણ પૂરું પાડે છે. આ બાળકો પહેલા ભંગાર વિણવા મુંદ્રામાં જતા હતા, પણ આવા ગરીબ બાળકોને હાથમાં પુસ્તક આપવાનું બીડું ચાઇલ્ડ લાઇન 1098 મુંદ્રા સંસ્થાએ ઉપાડ્યું છે. આ બાળકોને દરરોજ 3 થી 4 કલાક શિક્ષણ સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરાવવામાં આવી રહ્યું છે. જ્યારે 14 નવેમ્બરના બાળ દિન નિમિત્તે ચાઇલ્ડ લાઇન મુંદ્રા ચાઇલ્ડ લાઇન થી દોસ્તી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને સરકારી અધિકારીઓને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધવામાં આવ્યા, જેમાં તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બીઆરસી અને આઈસીડીએસ વિભાગના અધિકારીઓને બેલ્ટ બાંધી આ ચાઇલ્ડ લાઇન થી દોસ્તી અભિયાન ઉજવણી કરવામાં આવી હતી. સર, આ એક બાળ વિકાસ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત ચાઇલ્ડ લાઇન 10-98 એક પ્રોજેક્ટ ચાલે છે. આ એક 10-98 એક હેલ્પલાઇન નંબર છે, ટોલ ફ્રી નંબર છે, જે બાળકો માટે કાર્યરત છે. 24 કલાક બાળકો માટે અમે કામ કરીએ છીએ. કોઈ પણ જાતનો બાળકને મુસીબત હોય, જેમ કે બાળક ખોવાઈ ગયું હોય, કોઈ બાળકને અપહરણ કરીને લઈ ગયું હોય, કોઈ બાળ મજૂરી કરતું હોય, બાળ લગ્ન થતું હોય, કોઈ બાળક ઉપર શોષણ કરતું હોય, તો આવા કોઈ પણ પ્રકારને બાળકને થતા શોષણ સામે અમે બાળકો માટે કામ કરીએ છીએ. જનરલી અમે બાળકો માટે અત્યારે મુંદ્રાની અંદર બાળ મજૂરીનું પ્રમાણ વધુ છે. ચાઇની હોટલથી લઈ અને ભંગાર વીણવાના બાળકોનું પ્રમાણ બહુ જ વધુ છે. તો અમે દર મહિને અંદાજિત 10 થી 12 કેસ એવા આવે છે કે જે બાળકો અમને ચાઇલ્ડ લેબર, જે બાળ મજૂરી કરતો હોય છે. અને આ અમે એમનું કાઉન્સેલિંગ કરીએ ત્યારે અમને ખબર પડે છે કે એમના માતા પિતા એમને ભણાવવા માટે કાં તો એમની પાસે રિસોર્સ નથી અને કાં તો એમની પાસે જાણકારી નથી. અત્યારે અમારી પાસે ટોટલ 20 બાળકો એવા છે કે જે કચ્છ બહારના છે, જે ગોધરા છે, ભાવનગર છે, પાલીતાણા છે, સોમનાથ છે, જૂનાગઢ છે, ત્યાંથી એમના માતા પિતા અહીં મજૂરી કામ માટે ભંગાર વીણવા માટે આવે છે. અને આ બાળકો અહીંયા યુવરાજનગર વિસ્તારની અંદર રહે છે. આ બાળકો પોતે ઝુંપડપટ્ટી વિસ્તારના છે અને અમે એમના બાળકોને માતા પિતાને મળ્યા ત્યારે એમને એમના માતા પિતાએ એવું કહ્યું કે અહીંથી સ્કૂલ બહુ દૂર છે અને અમે વચ્ચે એક ચળવળ હતી કે બાળકો ઉપાડી જાય છે, એટલે એ બીકના કારણે બાળકોને સ્કૂલમાં મોકલતા નથી. એટલે અત્યારે અમે અમારું ચાઇલ્ડ લાઇનનું દાયિત્વ સમજી અને આ બાળકોને અમે ખોળી લીધા છે અને અંદાજિત 20 બાળકો અમારી પાસે ભણવા આવે છે. આ બાળકો 3 મહિનાથી વધુ સમયથી અમારી પાસે ભણે છે અને બપોરે અમે એમને જમવાનું અને સાંજે અમે એમને બિસ્કિટ જેવો નાસ્તો પણ આપીએ છીએ. અત્યારે આ બાળકોની સ્થિતિ એવી છે કે આ બાળકો ભંગાર વીણતા તો અટક્યા છે, સાથે સાથે શિક્ષણનું પણ સિંચન થયું છે. અત્યારે બાળકો દરરોજ સ્કૂલે અમારેથી વહેલે પહોંચી આવે છે. તો આ એક ચાઇલ્ડ લાઇનના માધ્યમથી અમે બાળકોની અંદર સંસ્કારોનું સિંચન કરીએ છીએ. ચાઇલ્ડ લાઇન કોના અંડરમાં છે? ચાઇલ્ડ લાઇન ભારત સરકારનો પ્રોજેક્ટ છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા આ કાર્યરત છે, જેમાં આખા કચ્છમાં 3 સેન્ટરો અમારા ચાલે છે. ભુજની અંદર જય જોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મુંદ્રા.